પારડીના ડુમલાવ ગામે ખેડૂતની વાડીમાં કોણ પાંજરે પુરાયું, જુઓ વિડીયો. પારડી તાલુકાના ડુમલાવ અને આસપાસના વિસ્તારમાં 3 કડાવર દીપડા ફરી રહ્યા છે. ગામના સરપંચ દ્વારા વન વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી, જેમાં પારડી વન વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ આ વિસ્તારમાંથી દીપડાઓ પાંજરે પુરાતા ન હતા. શનિવારના રોજ ડુમલાવ પારસી ફળિયામાં કીકુભાઈ છગનભાઈ પટેલના ઘરેથી રાત્રે એક શ્વાનનું મારણ કર્યું હતું, જેની જાણ થતાં સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાંજરું તથા સીસીટીવી કેમેરા ગોઠવી દીપડો પકડવાની કામગીરી કરી હતી. રવિવારે આખરે અંદાજે 7-8 વર્ષનો શિકારની શોધમાં આવેલ કદાવર દીપડો દુમલાવ ગામે પાંજરામાં આબાદ પડ્યો હતો અને ગામ લોકોએ થોડા રાહતનો દમ લીધો હતો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હોવાની જાણ વન વિભાગની ટીમને થતાં દીપડાનો કબજો મેળવી ખડકી હાઈવે સ્થિત વન વિભાગના નર્સરી ખાતે લાવ્યા હતા, જ્યાં પારડીની પશુ ચિકિત્સક ડોક્ટર ઉર્વશી પટેલ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા. તેમજ પારડી વન વિભાગના RFO DT કોકણી સાથે તેમની ટીમના અમિત હિલીમ, શીતલ પટેલ, કૈલાસ પટેલ, જાનુભાઈ વગેરે વન વિભાગની ટીમની હાજરીમાં પ્રાથમિક નિરીક્ષણ કરી આગળની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ તો આ પાંજરે પુરાયેલ દીપડાને ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં અધિકારીની સૂચના મુજબ મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં સૌથી કદાવર દીપડો પાંજરે પુરાયા બાદ રાત્રે સ્થળથી થોડે દૂર એક દીપડો ગર્જના કરતો હોવાનું સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું. ત્યારે હજુ પણ ડુમલાવ અને આસપાસના વિસ્તારમાં 2 દીપડા ફરી રહ્યા હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે, જેને પકડવા 2 પાંજરા ગોઠવવામાં આવ્યા છે હોવાનું પારડી વન વિભાગના DT કોકડીએ જણાવ્યું હતું. પારડી તાલુકાના ડુમલાવ ગામે ગત સાંજે એક દીપડો મોટો દીપડો પકડાઈ ગયો હતો પાંજરામાં. તે છેલ્લા કેટલાક સમયથી અહીં આટા ફેરા કરતો હતો, શિકારની શોધમાં હતો અને તે દરમિયાન ગઈકાલે એને એક કૂતરાનું મારણ પણ કર્યું હતું અને બાદમાં પારડીના ફોરેસ્ટ વન વિભાગ દ્વારા અહીંયા પિંજરું મૂકવામાં આવ્યું હતું, તેમાં એ આબાદ જેલાઈ ગયો હતો. પરંતુ અત્યાર સુધીમાં કહેવામાં આવે છે કે મોટામાં મોટો દીપડો અત્યારે આ અહીં આપણે પકડવામાં આવ્યો છે અને આબાદ પાંજરામાં જેલાઈ ગયો છે. કમસે કમ 7-8 વર્ષનો અંદાજે એની ઉંમર હશે અને ત્યારબાદ એ આ દીપડાની એક ખાસિયત છે કે 24 કલાકમાં એ 25 જેટલું કિલોમીટર અંતર કાપે છે અને પોતે શિકારના શોધમાં જ હોય છે. આ દરમિયાન અહીં પણ બીજો એક દીપડો હોવાનું અનુમાન લગાવે છે ગામ લોકો, કારણ કે એ દીપડા પકડ્યા બાદ એક બીજા કોઈ દીપડો કે દીપડી જે બી હશે તેનો અવાજ આવી રહ્યો છે અને તેના માટે અહીં બીજું પાંજરા પણ 2 પાંજરા બીજા અન્ય મૂકવામાં છે. પારડીથી અમૃત પટેલ સંકલ્પ.